नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आ वीडियो में आपणे गणित धोरण 9 प्रकरण 14 आंकड़ाशास्त्र तेमा स्वाध्याय 14.3 नो अभ्यास करीशू। विद्यार्थी मित्रों, स्वाध्याय 14.1 अने 14.2 ना दाखला है ते आपणे आगळना वीडियो में गणावेला है अने ए वीडियो नी लिंक आ वीडियो नी नीचे आपेली है, त्यांथी क्लिक करीने तमे जोई शको छो। जो तमे आ चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करो अने तमारा मित्रों साथे शेर करो। हवे आपणे जोईए दाखला नंबर 1। कोई एक संस्था द्वारा 15 થી 44 वर्षों में वच्चेनी वयवाळी स्त्रीनी मांदगी अने मृत्युना कारणों शोधवा माटे करवामां आवेल विश्वव्यापी सर्वेक्षणना नीचे प्रमाणेना आंकड़ा टकावारी में मळ्या हता। तो अहीं आपणने एक सर्वे छे तेनी माहिती आपेली छे, जेमां एक बाजू आपणने कारणों आपेला छे अने बीजी बाजू स्त्री मृत्यु दर टकावारी में आपेलो छे। पहेलुं कारण छे प्रजनन स्वास्थ्य स्थिति, तेमां स्त्री मृत्यु दर छे ते 31.8% छे। पछी बीजुं कारण छे ज्ञान तंतु संगत मनोविकार, तेमां 25.4% स्त्री मृत्यु दर छे। इजाओ छे तेमां 12.4% छे। હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ છે તે 4.3% છે। શ્વસન તંત્રની સ્થિતિ છે તેમાં સ્ત્રી મૃત્યુ દર 4.1% છે અને અન્ય કારણો છે તેમાં 22% છે તે સ્ત્રી મૃત્યુ દર છે। હવે આના પરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે। સૌથી પહેલો પ્રશ્ન છે તેમાં આપણને કીધું છે કે ઉપર આપેલી માહિતીની આલેખાત્મક રજૂઆત કરો। હવે આ માહિતી પરથી આપણે આલેખ દોરવાનો છે। તો આ માહિતી છે તે ખૂબ સરળ છે, જેમાં એક એક્સ અક્ષ ઉપર આપણે કારણો દર્શાવીશું અને વાય અક્ષ ઉપર આપણે સ્ત્રી મૃત્યુ દર દર્શાવીશું। ત્યારબાદ સ્તંભ આલેખની મદદથી આપણે આ કોષ્ટકનો આલેખ છે તે તૈયાર કરીશું। તો તમારે એક આલેખ પેપર છે તે સૌપ્રથમ લેવાનો છે, જેમાં આડી છે તે એક્સ અક્ષ આપણે દોરીશું। તો તમારે ફૂટપટ્ટીની મદદથી છે તે એક્સ અક્ષ દોરવાની છે। તો અહીંયા આપણે એક્સ અક્ષ દોરીએ। હવે ફૂટપટ્ટીની મદદથી ઊભી લીટી એક કરો, જેમાં વાય અક્ષ આપણે દોરીશું। તો આપણે વાય અક્ષ દોર્યો। હવે આમાં આલેખમાં આપણે પ્રમાણ માપ દર્શાવવાનું હોય છે, તો જમણી બાજુ ઉપરના ખૂણે છે તે આપણે પ્રમાણ માપ દર્શાવીશું, જેમાં એક્સ અક્ષ ઉપર છે તે કારણો દર્શાવીશું અને વાય અક્ષ ઉપર છે તે 1 સેન્ટીમીટર બરાબર 5% મૃત્યુ દર છે તે આપણે દર્શાવવાનો છે। તો અહીંયા એક્સ અક્ષ પર છે તે આપણે આજે 6 કારણો છે તે આપણે લખીએ। પહેલું છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, તો અહીંયા આપણે લખીશું પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ। ત્યારબાદ બીજું કારણ છે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, તો અહીંયા આપણે જ્ઞાન તંતુ સંગત મનોવિકાર। ત્યારબાદ છે ઈજાઓ, તો અહીંયા આપણે લખીશું ઈજાઓ। ત્યારબાદ છે હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ, તો અહીંયા લખીશું હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ। ત્યારબાદ છે શ્વસન તંત્રની સ્થિતિ, તો અહીંયા આવશે શ્વસન તંત્રની સ્થિતિ। અને છેલ્લે આપણે લખીશું અન્ય કારણો, તો અહીંયા આવશે અન્ય કારણો। તો આપણે એક્સ અક્ષ ઉપર છે તે કારણો દર્શાવ્યા।
અને આ છે તે આપણી વાય અક્ષ થશે, જેમાં આપણે 1 સેન્ટીમીટર બરાબર 5% લેવાનું છે. તો અહીંયા આપણે 5 0થી શરૂઆત કરીશું, અહીંયા આવશે 0%, ત્યારબાદ અહીંયા આવશે 5%, અહીંયા આવશે 10, પછી આવશે 15 20 25 30 અને 35. શા માટે આપણે 35 સુધી લીધું? કારણ કે અહીં વધુમાં વધુ ટકાવારી છે તે 31.8 છે, તો અહીંયા આપણે 35 સુધીનું દર્શાવીએ. હવે પહેલું કારણ છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, તેમાં સ્ત્રી મૃત્યુદર ટકાવારીમાં છે 31.8. તો આ આલેખમાં આપણે 31.8 દર્શાવવું હોય તો 30થી 1 જે લાઇન છે તે ઉપર, એટલે અહીંયા આપણે 31.8 અંદાજે દર્શાવી શકીએ. તો અહીંયા આવશે 31.8%. તો આ સ્તંભ આલેખ છે તે આપણો પહેલા કારણ માટેનો સ્તંભ આલેખ તૈયાર થયો. તો આ આલેખને આપણે સ્તંભની મદદથી દર્શાવ્યો. ત્યારબાદ બીજું કારણ આપણે જોઈએ તો જ્ઞાનતંતુવાળું છે, જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, જેમાં સ્ત્રી મૃત્યુદર છે તે 25.4% છે. તો 25.4 છે તે 25થી થોડું ઉપર આવશે. તો અહીંયા આપણે દર્શાવીએ 25.4%, તમારે અંદાજે દર્શાવવાનું છે. તો અહીંયા આવ્યા 25.4%. ત્યારબાદ ઈજાઓ છે, તો ઈજાઓ છે તે 12.4% છે. તો 12.4 છે તે 10 અને 15ની વચ્ચે અને 10થી થોડું ઉપર. તો અહીંયા આવશે 12.4. ત્યારબાદ હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ છે, તેમાં 4.3% દર્શાવવાનું છે. તો આને આપણે 4.3 એટલે 5થી થોડું નીચે. તો અહીંયા આવી હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ. પછી છે શ્વસનતંત્રની સ્થિતિ, જેનું 4.1 દર્શાવવાનું છે. તો 4.3 છે તેનાથી પણ થોડું નીચે, એટલે અહીંયા આવશે 4.1%. ત્યારબાદ છે અન્ય કારણો, જે 22% છે. તો 22% દર્શાવવા માટે 20થી 2 ખાના ઉપર અને 25ની નીચે. તો અન્ય કારણો છે તેમાં 20 છે તે અહીંયા છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા ક્યાંક આપણે 22.22% છે તે દર્શાવી શકીએ. તો અહીંયા આપણે 22.0 એટલે કે 22% છે તે અન્ય કારણોનો સ્તંભ છે તે દોર્યો. તો અહીંયા આપણો આલેખ છે તે તૈયાર થઈ ગયો. હવે આ આલેખ પરથી આપણે બીજા પ્રશ્નનો જવાબ છે તે આપવાનો છે. તો વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે? તો સૌથી ઊંચો જે સ્તંભ છે તે સૌથી વધુ કારણભૂત હશે. તો સૌથી ઊંચો સ્તંભ છે તે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિનો છે. તો આના પરથી આપણે લખી શકીએ કે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે
સૌથી વધુ કારણભૂત પરિબળ છે તે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ છે. તો અહીંયા આપણે લખીએ જવાબ, વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે સૌથી વધુ કારણભૂત પરિબળ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ છે. આ થયો આપણો બીજા પ્રશ્નનો જવાબ. હવે ત્રીજો પ્રશ્ન એવો છે કે તમારા શિક્ષકની મદદથી ઉપર બે માં દર્શાવ્યા સિવાયના અન્ય બે મુખ્ય પરિબળો શોધવાનો પ્રયત્ન કરો. તો અન્ય બે મુખ્ય પરિબળો કયા કયા હોઈ શકે? તો અન્ય બે મુખ્ય પરિબળો તમારી રીતે તમે કોઈ પણ વિચારી શકો છો. જેમ કે જો સરખું પોષણ ન મળે તો પણ સ્ત્રીનું મૃત્યુ થઈ શકે છે, તો અપૂરતું પોષણ. ત્યારબાદ જો જરૂરી સ્વાસ્થ્ય સેવા ન મળે તો પણ સ્ત્રીનું મૃત્યુ થઈ શકે છે. તો આ બે કારણો છે તે આપણે અહીં દર્શાવીશું. તો અન્ય બે મુખ્ય પરિબળો પોષણનો અભાવ તેમજ અપૂરતી સ્વાસ્થ્ય સેવા, તો આ બે પરિબળો છે તે કારણભૂત હોઈ શકે છે. તો અહીંયા આપણો દાખલા નંબર એક છે તે પૂરો થાય છે. હવે આગળ જોઈએ દાખલા નંબર બે. ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની લગભગ 10 ગુણિતની નજીક માહિતી નીચે પ્રમાણે છે, જેમાં વિભાગ આપ્યો છે અને બીજી બાજુ 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા આપેલી છે. તો અનુસૂચિત જાતિ છે તેમાં 940 છે, અનુસૂચિત જનજાતિમાં 970 છોકરીઓ છે, બિન અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ તેમાં 920 છે, પછાત જિલ્લાઓમાં 950 છે, બિન પછાત જિલ્લાઓમાં 920 છે, ગ્રામ્યમાં 930 છે અને શહેરમાં 910 છોકરીઓ છે. તો ઉપયુક્ત માહિતીને આધારે લંબ આલેખ દોરો. તો આ માહિતી પરથી આપણે એક લંબ આલેખ દોરવાનો છે. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો. તો સૌપ્રથમ આપણે એક લંબ આલેખ દોરીશું. હવે આલેખ દોરવા માટે આપણે સૌપ્રથમ એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશું. આ થશે આપણી વાય અક્ષ અને આ થશે આપણી એક્સ અક્ષ. હવે એક્સ અક્ષ ઉપર આપણે વિભાગ દર્શાવીશું અને વાય અક્ષ ઉપર આપણે 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા દર્શાવીશું. અહીંયા આપણે લખીશું વિભાગ અને વાય અક્ષ છે ત્યાં આપણે લખીશું 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. તો અહીંયા વિભાગ છે તે આપણે કુલ 1, 2, 3, 4, 5, 6 અને 7 વિભાગ આપેલા છે. તો આ વિભાગ છે તે આપણે લખી દઈએ. પહેલા છે અનુસૂચિત જાતિ, પછી છે અનુસૂચિત જનજાતિ. તો અહીંયા લખીએ અનુસૂચિત જાતિ, અહીં આવશે અનુસૂચિત જનજાતિ, ત્યારબાદ છે
બિન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. અહીંયા આવશે બિન અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ. ત્યારબાદ આવશે પછાત જિલ્લાઓ. અહીંયા આવશે પછાત જિલ્લાઓ. ત્યારબાદ છે બિન પછાત જિલ્લાઓ, ગ્રામ્ય અને શહેર. તો અહીંયા આવશે બિન પછાત જિલ્લાઓ, અહીંયા આવશે ગ્રામ્ય અને અહીંયા આવશે શહેર. તો આના પરથી આપણે આલેખ દોરવાનો છે. હવે અહીંયા તમે જુઓ તો છોકરીઓની સંખ્યા છે તે 900 ઉપર છે. તો આપણે 900 ઉપર 10-10 અંતરે વાય અક્ષ ઉપર પ્રમાણમાપ લઈશું. તો પ્રમાણમાપ એક્સ અક્ષ છે તેના ઉપર આપણે વિભાગ દર્શાવ્યા છે, અને વાય અક્ષ છે તેના ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 છોકરીઓની સંખ્યા. તો 900 શરૂઆત કરીએ આપણે. તો અહીંયા આવશે 900, ત્યારબાદ આવશે 910, 920. અહીંયા સૌથી મોટો આંકડો છે તે 970 છે. તો આપણે 980 સુધી લખીશું. તો 920, 930, 940, 950, 960, 970, 980. હવે અનુસૂચિત જાતિ છે તે 940 છે. તો 940 અહીંયા આપેલા છે. તો આ આપણે એક લંબ આલેખ છે તે અનુસૂચિત જાતિ માટે દોર્યો. હવે અનુસૂચિત જનજાતિમાં 970 છે. તો અનુસૂચિત જનજાતિ તેમાં 970 સુધી આપણે લંબાલેખ છે તે લંબાવીશું. આ થયો આપણે અનુસૂચિત જનજાતિ માટેનો લંબ આલેખ. ત્યારબાદ બિન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમાં 920 છે. તો આ આલેખ છે તે આપણે અહીંયા 920 સુધી દર્શાવીશું. ત્યારબાદ પછાત જિલ્લાઓ છે તેમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા 950 છે. તો 950 સુધી છે તે આપણે લંબાલેખ દોરીશું. તો આપણે 950 સુધી દોર્યો. હવે બિન પછાત જિલ્લાઓ છે તેમાં 920 છે. તો બિન પછાત જિલ્લાઓ તેમાં 920 સુધીનો આપણે લંબાલેખ દોરીશું. ગ્રામ્ય છે તો તેના માટે 930 છે. તો અહીંયા આપણે 930 સુધી દર્શાવીશું. અને શહેર છે તો તેમાં 910 છે. તો આપણે 910 સુધી લંબાલેખ છે તે દોરીશું. તો અહીંયા આપણો જે આલેખ છે તે તૈયાર થઈ ગયો. તમારે ફૂટપટ્ટીની મદદથી આલેખ દોરવાનો છે. તો આ પ્રમાણેનો તમારો આલેખ તૈયાર થશે. હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તેની ચર્ચા કરો. તો આલેખને તમે ધ્યાનથી જુઓ તો 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા છે તેમાં સૌથી વધારે છોકરીઓની સંખ્યા છે તે આ આલેખમાં છે અનુસૂચિત જનજાતિ, જેમાં સૌથી વધારે 970 છોકરીઓની સંખ્યા છે અને સૌથી ઓછી છે તે શહેર વિસ્તારમાં છે. તો આ બંને કારણો આપણે અહીંયા
લખીએ કે હજાર છોકરા દીઠ સૌથી વધુ છોકરીઓની સંખ્યા અનુસૂચિત જનજાતિ વિભાગમાં છે. અને બીજું તારણ એ છે કે હજાર છોકરા દીઠ સૌથી ઓછી છોકરીઓની સંખ્યા શહેર વિભાગમાં છે. તો આ થયો આપણો જવાબ. તો અહીંયા દાખલા નંબર 2 છે તેનો જવાબ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. દાખલા નંબર 3 છે તે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું, અને એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે આપેલી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.